નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે હું છું અમિતા. આજે છે ગુરુવાર, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે આપને જણાવીશું. સાથે જણાવીશું આજના દિવસનો મહિમા કેવી રીતે રહેશે, આજનો દિવસ ખાસ, આજના દિવસે કેવા મહામંત્રના જાપ ફળશે આપને. ઉપરાંત તમામ 12 રાશિના જાતકોનું રાશિનું ફળકથન પણ જાણીશું અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીં અમને કોલ કર્યો હતો, તેમની સમસ્યા જણાવી હતી, તેમના પ્રશ્નોનું પણ મેળવીશું નિરાકરણ. આ તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભગવાન. કાર્યક્રમની શરૂઆત તો આપણે કરી જ દીધી છે અને એ શરૂઆત થાય છે પંચાંગથી, તો આજનું પંચાંગ શું કહી રહ્યું છે? જી બિલકુલ. જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમ અહમ ભજે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરવામાં આવતી હોય છે, તો આજે તારીખ થઈ રહી 7 માર્ચ 2024, આજનો વાર છે ગુરુવાર. તિથિની જો વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાવદ 12. આજનું નક્ષત્ર એટલે ઉત્તરાષાઢા નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો સવારે 8:23 સુધી વર્યાન યોગ, ત્યારબાદ પરિધ યોગ લાગુ પડી રહ્યો છે. આજનું કરણ એટલે કૌલવ કરણને આજની રાશિ જેમાં ચંદ્રનું પરિભ્રમણ છે મકર રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર ગણાશે. આ છે આજનું પંચાંગ. જી જી, પંચાંગની વાત તો કરી લીધી, હવે એ પણ જાણી લઈએ કે આજનો દિવસ કેવો છે, ખાસ કરીને જો સારા કાર્યો કરવા છે તો કયું મુહૂર્ત સારું રહેશે અને કયો સમય એવો છે જે ટાળવો યોગ્ય રહેશે. જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જો વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:27 થી પ્રારંભ કરી બપોરે 1:14 સુધી રહેશે. તદુપરાંત આજે રાહુકાલ જેનો સમય બપોરે 2:19 થી પ્રારંભ કરી બપોરે 3:47 સુધી રહેશે. તો આ સમય અવધિની અંદર રાહુકાલમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ અને અભિજીતમાં તમામ શુભ કાર્યો કરી શકાય. આ ઉપરાંત આજે ભાગવતી એકાદશી છે, જે લોકો વૈષ્ણવ ધોરણને ફોલો કરતા હોય એ લોકો માટે આજે ભાગવતી એકાદશી છે. આ છે આજના દિવસની વિશેષતા. જી બિલકુલ. હવે 12 રાશિની વાત કરી લઈએ, રાશિનું ફળકથન પણ જાણી લઈએ, દૈનિક આજે તેમના માટે શું હોઈ શકે. રાશિચક્રની પહેલી રાશિ મેષ, જેનાથી શરૂઆત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જે બિલકુલ, મેષ રાશિ રાશિચક્રના પ્રથમ ક્રમમાં આવતી રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે વાદ વિવાદમાં વિજય થાય એવા યોગો બની રહ્યા છે. આજે પૈતૃક સંબંધી સંપત્તિ સંબંધિત વિવાદનો અંત આવી શકે, જો કુટુંબમાં ચાલતો હોય તેમાંથી આજે અંત આવી શકે, સમાધાન થઈ શકે એમ છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં આજે વધુ મજબૂત થતી જોવા મળી શકે એમ છે. આ ઉપરાંત માનસિક તણાવમાંથી પણ આજે તમને રાહત મળવાના યોગો બની રહ્યા છે. તો એકંદરે મેષ રાશિ માટે આજનો દિવસ મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે, ઉપાય છે આજે કેસર ચંદનનું તિલક કરવું, આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જાણીએ શુભ રંગ, તો મેષ રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે, તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે લાભાન્વિત કરી શકાય, વધારે કલ્યાણકારી બનાવી શકાય, એ મંત્ર છે ઓમ અચ્યુતાય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરો, આપના માટે મંગલદેહી સાબિત થશે. જી બિલકુલ. તો મેષ રાશિના જાતકો, જેઓ માનસિક તણાવથી દૂર રહીને દિવસ તેમનો આનંદપ્રદ રહે તેવી આશા. હવે વાત કરીએ બીજી રાશિ વૃષભ. વૃષભની જાતકો છે તો એ જાતકો માટે આજનો દિવસ કેવો છે? જી બિલકુલ, વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે માન સન્માન વધવાથી તમે દરેક કામ કરવા માટે તૈયાર થઈ શકો એમ છો. કાર્યસ્થળ ઉપર તમારી જવાબદારીઓ આજે વધતી જોવા મળી શકે. નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં થોડોક ફેરફાર કરી શકે એમ છે, થોડોક ચેન્જીસ એમાં આવી શકે એમ છે. આજે નવા વ્યવસાયની તક ઓપોર્ચ્યુનિટીસ પણ આજે આપને મળે એવા યોગો બની રહ્યા છે. તો એકંદરે વૃષભ રાશિના જાતકો માટે પણ આજનો દિવસ મંગલકારી છે. વાત કરીએ વિશેષ ઉપાયની કે જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે, ઉપાય છે આજે પર્યાવરણનું જતન કરવું. આજે ગંદકી કે ન કરવી, જો ઘરની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ રાખવું હોય આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે સફેદ. આજે સફેદ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, આપના માટે મંગલકારી રહેશે. અને હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે એમ છે. મંત્ર છે ઓમ ઉપેન્દ્રાય નમઃ. આજે આ મહામંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. જી
વૃષભ રાશિના જાતકો જો આજે માન સન્માન મેળવે અને વ્યવસાયિક ક્ષેત્રે પણ તમારી વૃદ્ધિ થાય, પ્રગતિ થાય તેવી આશા સાથે હવે વાત કરીએ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો માટે શું કહે છે આજનું ફળકથન? જે બિલકુલ, મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમમાં આવતી રાશિ છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે પારિવારિક જીવનમાં આજે સંતુલન જાળવવામાં તમે સફળ સાબિત થઈ શકો એમ છો. સાથે વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે વિશેષ લાભ થતો જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિ આજે પહેલા કરતા વધુ મજબૂત અને વધુ સારી જોવા મળી શકે છે. આજે ખર્ચ વધે તેવી પણ સંભાવનાઓ છે, પણ વિશેષ આનંદની પ્રાપ્તિ આજે જોવા મળશે. તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરીએ શુભ ઉપાયની, તો આજે લોકોને મદદરૂપ થવું, જનસેવા કરવી આપના માટે આજે કલ્યાણકારી ઉપાય સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલકારી છે. તો કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ મંગલમય બની રહેશે. અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે શુભ બનાવી શકાય, તો એ મંત્ર છે ઓમ કમલ લોચનાય નમઃ. આજે આ મહામંત્રના આપણે યથાસંભવ જાપ કરવા, આપના માટે મંગલકારી સાબિત થશે. તો યથાસંભવ જેટલો થઈ શકે એનો જાપ આજે અવશ્ય કરવો જોઈએ. જી બિલકુલ. તો મિથુન રાશિના જાતકો જો થોડો ખર્ચમાં તકેદારી રાખે તો આર્થિક વૃદ્ધિના ચોક્કસથી થશે તેવા સંજોગ બની રહ્યા છે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, કયા મહામંત્ર તેમને ફળશે? જી બિલકુલ, કર્ક રાશિ રાશિચક્રના ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ બગડી શકે એમ છે. તો પિતાની તમને દરેક કાર્યમાં મદદ મળવાના પણ યોગો બની રહ્યા છે. ઘર પિતા અથવા તો વડીલ જે છે ઘરમાં, એમના દરેક કાર્યમાં તમને સહકાર આપી શકશે. આજે તમારો સ્વભાવ થોડો ચીડિયો અવશ્ય રહેશે, જેના કારણે પરિવારના સભ્યો તમારાથી નાખુશ બની શકે છે. તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે સક્રિય ભાગ લઈ શકો એવી ગ્રહ સ્થિતિ બની છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. તો વાત કરી ઉપાયની, તો આજે કર્ક રાશિના જાતકોએ વિષ્ણુ ભગવાનનો દૂધથી અભિષેક કરવો આજે મંગલકારી સાબિત થઈ શકે છે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે કેસરી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાય. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપની મનોકામના આજે પૂર્ણ થઈ શકે છે. મંત્ર છે ઓમ હરયે નમઃ. આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. તો યથાસંભવ 5-10 મિનિટ અવશ્ય જપ કરવો જોઈએ. જી બિલકુલ. હવે આગળ વધીને વાત કરીએ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે પણ આજનો દિવસ કેવો છે, શું કરવાથી તેમને લાભ થશે? જી બિલકુલ, સિંહ રાશિ રાશિચક્રની પાંચમા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મન ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવે એમ છે. તો આજે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે તો એમની સફળતા પ્રાપ્તિના યોગો સારા બની શકે એમ છે. આજે તમારા ધંધામાં અટવાયેલા પૈસા મળવાથી તમારા બધા ઘણા બધા જે પેન્ડિંગ કામ હોય એના લીધે એ આજે પૂરા થતા જોવા મળી શકે. તો એકંદર દિવસ આપના માટે મંગલકારી છે અને આજે આપનું મન આ બધા કારણો છે ખુશાલીનો અનુભવ કરશે. તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે. વાત કરી ઉપાયની, તો આજે સૂર્યને અર્ઘ્ય આપવો આપના માટે શુભકર ઉપાય સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ભગવો રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપની મનોકામના આજ પૂર્ણ થઈ શકે છે. એ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ. આ મંત્રનો આજે આપણે જાપ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી સિંહ રાશિના જાતકો, જેઓ જો વિચારો અને પ્રયાસોમાં સકારાત્મકતા લાવશે તો આશા છે કે આપને પરિણામ પણ સફળતાનું મળશે. આગળ વધીને હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો પણ એ જ રાહમાં છે કે આપ તેમને માર્ગદર્શન આપો, આજનું તેમનું ફળકથન શું છે? જી બિલકુલ, કન્યા રાશિ રાશિચક્રના છઠ્ઠા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે પરિવારના કોઈ માંગલિક પ્રસંગનો નિર્ણય લેવામાં આવી શકે છે. તો સાથે ઘરથી દૂર કામ કરતા લોકોને આજે પ્રત્યક્ષ માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા પણ યોગો બની રહ્યા છે. આજે મનપસંદ વ્યક્તિ સાથે દિન પસાર કરી શકાશે. આ ઉપરાંત આજે વ્યાપારમાં સફળતા મળતી પણ જોઈ શકાય. એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણકારી છે. વાત કરીએ શુભ ઉપાયની, તો કન્યા રાશિના જાતકો માટે આજે ગાયને ઘાસ પધરાવવું ખૂબ શુભ અને મંગલકારી ઉપાય રહેશે. જાણીએ શુભ રંગ. આજે કન્યા રાશિના જાતકો માટે શુભકારી જે રંગ બતાવવામાં આવી રહ્યો છે બધાને,
આજે બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે મંગલકારી અને શુભ સાબિત થશે. તો કોઈ પણ રીતે આનો પ્રયોગ આપ અવશ્ય કરી શકો. અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપ કરવાથી આપનો દિવસ આજે કલ્યાણકારી સાબિત થઈ શકે, એ મંત્ર છે ઓમ અત્રિનંદનાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવાના છે, જેનાથી આપનો દિવસ કલ્યાણકારી સાબિત થઈ શકે. તો 5-10 મિનિટ ઓછામાં ઓછો પણ આ મંત્ર અવશ્ય જાપ કરજો. જી, તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહે તેવી જ અમારી પણ અપેક્ષા. આગળ વધીને વાત કરીએ હવે તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકોનું ફળ કથન શું કહે છે? જી બિલકુલ, તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા સાબિત રહેવાનો છે. આજે તમારે ઉતાવળિયા કોઈ પણ પ્રકારના નિર્ણય ન લેવા જોઈએ, એ બાબતે ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત આજે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ અવશ્ય લેવી જોઈએ અને લેવી પડશે, એ પણ કામકારી સાબિત થઈ શકે. આજે તમે તમારી આર્થિક સમસ્યાનો ઉકેલ પણ મેળવી શકશો. તો એકંદરે દિવસ આપના માટે મધ્યમ છે, મિશ્ર પ્રતિસાદવાળો છે, પણ ઉપાય આપના માટે વિશેષ લાભ સાબિત થઈ કરી શકે. તો આજે અત્તરવાળા જળથી સ્નાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે ગુલાબી રંગ શુભ અને મંગલકારી છે. તો કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત રહેશે. અને વાત કરીએ મહામંત્ર કે જેનો થોડો અમથો જાપ કરવાથી પણ દિવસ કલ્યાણકારી સાબિત થઈ શકે, તો 5-10 મિનિટ આજના દિવસમાં તમે કાઢી આ મંત્રનો જાપ કરશો. એ મંત્ર છે ઓમ શ્રીયૈ નમઃ. આ લઘુ મંત્ર છે જે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે. તો આ મંત્રનો જાપ કરતી મહાલક્ષ્મીની કૃપા આજ આપની ઉપર બની રહેશે. જી, તુલા રાશિના જાતકો, વડીલોનું થોડું માર્ગદર્શન આપની સમસ્યાનું સમાધાન લાવી શકે છે. હવે આગળ વધીને વાત કરીએ રાશિચક્રની 8મી રાશિ વૃશ્ચિક. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે એમ છે. આજે કાર્યસ્થળ ઉપર વધુ સારું તમે પ્રદર્શન કરી શકો, તમારું કામ વધારે સારી રીતે કરી શકો એમ છે. તો સાથે આજે કલા સંગીત સાથે જોડાયેલા લોકોને કોઈ સારી તક મળવાની પણ સંભાવનાઓ છે. તો સાથે આજે વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ પણ થશે. ઘરના કે કોઈ કાર્યસ્થળમાં વરિષ્ઠ જે ઉચ્ચ અધિકારી હોય એની સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે. તો આજે વાણી ઉપર થોડોક સંયમ રાખો, આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. વાત કરીએ ઉપાયની તો આજે કુળદેવીના દર્શન અવશ્ય કરવા જો, શક્ય હોય તો પ્રાતઃકાલે જ દર્શન કરીને દિવસની શરૂઆત કરો, અન્યથા આખા દિવસનો ગમે ત્યારે દર્શન કરી લેજો. આજે આપના માટે લાભકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલકારી છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત રહેશે. અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે લાભકારી બનાવી શકાય છે. એ મંત્ર છે ઓમ દયાનિધયે નમઃ. આ મહામંત્રનો જાપ કરો, આપનો દિવસ કલ્યાણકારી સ્થાપિત થશે. જી, તો બિલકુલ વૃશ્ચિક રાશિના જાતકો, જેઓ ધ્યાન રાખે વાણીમાં થોડો સંયમ હશે તો પરિવારમાં સંપન્ન એકતા તેમજ પ્રેમ પણ વધશે. હવે આગળ વધીને વાત કરીએ ધનરાશિની. ધનરાશિના જાતકો આજનો દિવસ તેમનો કેવો રહેશે? જી બિલકુલ, ધનરાશિ રાશિચક્રની 9મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ. આવા જાતકો માટે મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન આજે પ્રફુલ્લિત બની રહેવાનું છે. સાથે આજે જવાબદારીઓ પણ તમારી વધી શકે એમ છે. રમતગમતની સ્પર્ધાઓ સફળતા પ્રાપ્ત કરાવી શકે, જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય અને રમતગમત સાથે જોડાયેલો તો આજે એમને સફળતા મળવાના યોગો છે. આજે મન શાંત રાખવું એ આપના માટે શુભતમ ઉપાય સાબિત રહેશે. પણ છતાં ઉપાયની વાત કરીએ તો આજે વડીલોની સેવા કરવી એ આપના માટે સારો ઉપાય છે. વડીલોની સેવા કરવી, મન શાંત રાખવું, આપનો દિવસ મંગલકારી રહેશે. સાથે જાણીએ શુભ રંગ. આજે ધનરાશિના જાતકો માટે ઘેરો પીળો રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ મંગલપ્રદ રહેશે. અને હવે જાણીશું મહામંત્ર કે જેના જાપ થકી આપની મનોકામના પૂરી થઈ શકે. એ મંત્ર છે ઓમ દત્તાત્રેયાય નમઃ. આજે યથાસંભવ આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી રહેશે. સરળ છે મંત્ર, પણ બહુ કારગર સાબિત થશે. તો આ યથાસંભવ જાપ અવશ્ય કરજો, આપની મનોકામના નિશ્ચિત પૂર્ણ થશે. જી, ધનરાશિના જાતકો, જેઓનો આજનો દિવસ પ્રસન્નચિત્ત વીતે તેવી અમારી પણ ઈચ્છા. હવે આગળ વધીને વાત કરીએ મકર રાશિની. રાશિચક્રની 10મી રાશિ, તો મકર રાશિમાં કયા પ્રકારના આજના દિવસના યોગ બની રહ્યા છે, જાતકો શું કરશે તો તેમને ફાયદો થશે? જી બિલકુલ, મકર રાશિ રાશિચક્રની 10મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ.
આવા જાતકો માટે તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાનું આજે ટાળવું જોઈએ. આજે કોઈ નવો વ્યવસાય કરવાની શરૂઆત ન કરવી. નોકરિયાત લોકોના કામમાં થોડી અડચણો આવશે, ત્યારબાદ સફળતા મળશે. આજે સરળતાથી સફળતા નહીં મળે, થોડી અડચણો અવશ્ય રહેશે. આજે તમને પેટ સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે એમ છે. તો સાથે આજે તમારે બિલકુલ બેદરકારી ન દાખવવી જોઈએ, ન કામમાં ન આરોગ્યની બાબતે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ઉપાયની જો વાત કરીએ તો આજે ગંગાજળનો છંટકાવ તમારા ઘરે અને કાર્યસ્થળ ઉપર અવશ્ય કરવો આપના માટે મંગલકારી સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની તો આજે મકર રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે હિતાવહ સાબિત થશે. અને હવે જાણીશું મહામંત્ર. એ મંત્ર મૃત્યુંજય મંત્રનો લઘુ સ્વરૂપ છે. ઓમ હૌમ ઝૂમ સહ ઝૂમ હૌમ ઓમ, આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલપ્રદ સાબિત થશે. તો યથાસંભવ આ મૃત્યુંજય મંત્રનો જાપ કરો, આપની મનોકામનાઓ આરોગ્યલક્ષી ઉપાયો પણ સાબિત થશે. શુભ જી બિલકુલ. એટલે અડચણોથી ડરશો નહીં અને આગળ વધશો તો સફળતા ચોક્કસથી પ્રાપ્ત થશે આપને પણ. હવે આગળ વધીને વાત કરીએ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો વીતશે? જી બિલકુલ, કુંભ રાશિ રાશિચક્રની 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ને શ. આવા જાતકો માટે આજે રોજગારના અવસરો પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમામ કાર્યમાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે. આ ઉપરાંત આજે કરેલ રોકાણ લાભપ્રદ સાબિત થશે. ઉતાવળિયો નિર્ણયથી બચવું જોઈએ. રોકાણ કરવામાં પણ ઉતાવળિયો નિર્ણય ન લેવો, યોગ્ય સમજી વિચારીને રોકાણ કરવું તો લાભ વિશેષ જોવા મળે એમ. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન કરવો એ આપના માટે શુભ રહેશે. અને વાત કરીએ ઉપાયની તો આજે પ્રાણાયામનો અભ્યાસ કરવો. પૂરક કુંભક રેચમ જે પ્રાણાયામ છે, પ્રાણાયામ કરવા આપના માટે મંગલકારી રહેશે. તો સાથે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કુંભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે શુભપ્રદ સાબિત રહેશે. મંત્ર છે ઓમ નમો ભગવતે મહારુદ્રાય. આ મંત્રનો જાપ કરવાથી આપની મનોકામના નિશ્ચિત પરિપૂર્ણ થશે. જી તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ લાભપ્રદ રહે એવી અમારી પણ અભ્યર્થના. હવે રાશિચક્રની અંતિમ રાશિ મીન, તેની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? મીન રાશિ રાશિચક્રની 12મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ. આવા જાતકો માટે પૈસાની બાબતમાં આજે દિવસ તમારા માટે ઉતાર ચડાવ વાળો જોવા મળી શકે છે. આજે તમારે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવાની ખૂબ આવશ્યકતા બની રહી છે. વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે, તેઓ સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકે તો થોડી મહેનત કરવાની આવશ્યકતા અવશ્ય રહેશે. નાના વેપારીઓ આજે થોડા ચિંતિત જોવા મળી શકે કે નાણાકીય બાબતોમાં થોડી તકલીફ આજે છે. તો એકંદરે દિવસ આજે સામાન્ય બની રહેશે. નાણાકીય બાબતોમાં આજે મધ્યમતા જોવા મળશે, પણ ઉપાય કરવાથી દિવસ સાનુકૂળ બનાવી શકાય. આજે ગાયની સેવા કરવી, આજે ગાયની સેવા કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે આજે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે. અને વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ કલ્યાણકારી સાબિત થશે, એ મંત્ર છે ઓમ નમો નારાયણાય. આ અષ્ટાક્ષર મંત્રના જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી બિલકુલ. તો મીન રાશિના જાતકોનો પણ આજનો દિવસ કલ્યાણકારી રહે તેવી અમારી અભ્યર્થના. આપણે બારે રાશિના જે જાતકો છે તેમના આજના ફળકથનની વાત તો કરી લીધી, પરંતુ હવે આશુતોષભાઈ એ સમય આવી ગયો છે કે એ દર્શક મિત્રોનો પણ આપણે જે જવાબ છે આપીએ જેમણે ખૂબ વિશ્વાસ મૂકીને તેમના પ્રશ્નો અને તકલીફો અમને જણાવી છે, જેમણે કોલ કર્યા હતા અને તેમના સમસ્યા અમને જણાવી હતી. તેમની કુંડલીનું અધ્યયન કર્યું છે આશુતોષભાઈએ અને એ જ માર્ગદર્શન આપશે. જી આશુતોષ. જી બિલકુલ. ગઈકાલે પ્રથમ કોલર હતા જયમીનભાઈ, એમનો પ્રશ્ન છે ધન ટકતું નથી, પિતા સાથે મતભેદ રહે છે, કોઈ ઉપાય હોય તો જણાવો. જયમીનભાઈ આપની કુંડલીના આધારે આપની કુંડલીમાં સૂર્ય નબળો છે, જેના કારણે પિતા સાથેના સંબંધોમાં તકલીફો પડે છે. સૂર્ય નબળો હોવાના કારણે ધન ટકતું પણ નથી, તો સૂર્યની ઉપાસના કરવી આપના માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે. સૂર્યની ઉપાસનામાં નિત્ય સવારે સૂર્ય નમસ્કાર કરવા, એ ન ફાવે તો સૂર્યને જળ અર્પણ કરવું, સાથે ઓમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જાપ કરો. અને પિતા સાથે મતભેદ હોય કે ન હોય એમના રોજ ચરણ સ્પર્શ કરવા, મન શાંત બનેલું થશે અને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. આ ઉપરાંત તમે તમારા ડાબા હાથ ઉપર જીબુ સિમ્બોલ વેલ્થનો જે છે એ ડ્રો કરી શકો છો લીલા કલરની પેનથી.
તો એ પણ તમારા માટે લાભકર સાબિત થશે. આ સાથે ધનની સમસ્યાને હલ કરવા માટે કુબેરની આરાધના ઓમ વિત્તેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરો. ઉત્તર દિશામાં બેસીને અવશ્ય આર્થિક સમસ્યાનું સમાધાન થશે, પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે. બીજા કોલર છે દેવેન્દ્રભાઈ, એમનો પ્રશ્ન છે આરોગ્યની બાબતે તકલીફો રહ્યા કરે છે. દેવેન્દ્રભાઈ, આપની કુંડલીમાં મંગળ કેતુનો અંગારક યોગ બન્યો છે અને આ યોગનું કામ જ છે આરોગ્ય ઉપર અસર કરવી, આર્થિક બાબતે નુકસાન દેવું. તો આપને આરોગ્ય ઉપર અસર કરી રહ્યો છે અને વર્તમાનમાં દશા પણ એવી ચાલી રહી છે, તો આપે સૌથી પહેલાં અંગારક યોગની શાંતિ કરાવવી જોઈએ અને સાથે સાથે શિવજીની આરાધના નિત્ય કરવી, એક લોટો જળ ચડાવવું, સાથે લઘુ મૃત્યુંજય મંત્ર ઓમ હોમ ઝૂમ સહ આની એક માળા અવશ્ય કરવી. રોજ આ રૂટીન બનાવી નાખો અને જે દવા લેતા હોય તમને અવશ્ય લાભકર સાબિત થશે. બીજા કોલર છે જગદીશભાઈ, એમનો પ્રશ્ન છે ભવિષ્ય કેવું રહેશે. જગદીશભાઈ, આપની કુંડલીને જોતા કુંડલીમાં સૂર્ય મંગળ બુધ અને રાહુ કુંડલીના બીજા સ્થાનમાં બેઠા છે, તો સૂર્ય મંગળ બુધ અને રાહુના કારણે મંગળ રાહુનો અંગારક યોગ બને છે. સૂર્ય રાહુનો જે દોષ બની રહ્યો છે એ છે ગ્રહણ દોષ. અહીંયા ધન આગમનના માર્ગે છે. જો પૈતૃક સંપત્તિની પુણ્ય પૂર્વજન્મના ફળના કારણે તમને પ્રાપ્ત હોય પણ મહેનત કરતાં વધારે ફળ મળવાની શક્યતાઓ બહુ ઓછી છે અને ઘણી વખત તો મહેનતનું પૂરું ફળ પણ મળવામાં તકલીફો જોવા મળી રહી છે. ચંદ્રમા કેન્દ્રમ યોગ કરી રહ્યો છે માટે માનસિક ચિંતાઓ પણ વધારે જોવા મળે. જો આવી જીવનમાં ઘટનાઓ જોતા હોય તો આની શાંતિ કરાવી લેવી અને શિવજીની આરાધના લાભકારી સાબિત થશે. બીજા કોલર છે રાજેન્દ્રભાઈ, એમનો પ્રશ્ન છે નાણું ટકતું નથી, શું કરવું જોઈએ. રાજેન્દ્રભાઈ, આપને ઘરના આંગણામાં તુલસીના છોડવા વધારે વાવવાની એક તો આવશ્યકતા બની રહી છે, જેથી વાસ્તુનો દોષ નિવૃત્ત થાય જે ધન ટકવામાં કારણભૂત છે. બીજા નંબરમાં ઘરના ઉત્તર દિશામાં કાચના વાટકામાં કોઈ પણ 51 સિક્કા, એકના હોય તો 1 ના જ 51, 2 ના હોય તો 2 ના 51, 5 ના 10 ના કે 20 ના, કોઈ પણ એક અંકના 51 સિક્કા વાટકામાં ભરવા, એમાં ભીમસેની કપૂર અને નાની ઇલાયચી લીલી આ મૂકી રાખો ખોલીને. અવશ્ય ધીરે ધીરે કરીને લાભ અવશ્ય મળશે. સુવાસ જે છે લક્ષ્મીને અટ્રેક્ટ કરે છે, તો સુગંધિત પદાર્થ એમાં સાથે મૂકશો તો લક્ષ્મીનું આગમન આવશે અને ધન ટકવાની શરૂઆત થશે. પણ તે દિશામાં જ્યાં મૂકો ત્યાં ઘરમાં સ્વચ્છતા હોવી જરૂરી છે. બીજા નંબરની અંદર આપે લક્ષ્મી આગમન મંત્ર કે લક્ષ્મી મંત્રનો કોઈ પણ મંત્રનો જાપ કરી શકો. ઓમ શ્રીમ ઓમ આ બીજ મંત્ર છે, આનો જાપ કરો, મંગલકારી સાબિત થશે. બીજા કોલર છે ધર્મિષ્ઠાબેન, એમ પ્રશ્ન છે દીકરા જોડે લેણું છે કે નહીં. બેન, આપની કુંડલીમાં આપે જન્મ સમય આપ્યો નથી એટલે જાણવું મુશ્કેલ થઈ પડે, પણ એટલું કહી શકાય કે વધુ પડતી ચિંતાઓ જ કારણ બનતી હોય છે અલગાવની, તો ચિંતાઓ છોડી દો અને દામોદર સ્તોત્રનો પાઠ કરવાનું ચાલુ કરો. લેણું દીકરા સાથે સારું સાબિત રહેશે. બસ વાણી ઉપર સંયમ રાખજો એટલે પરિવારમાં શાંતિ બની રહેશે. બીજા કોલર છે જસ્મીન બેન, એમનો પ્રશ્ન છે ભણતર કેવું છે, લગ્ન યોગ ક્યારે છે. ભણતર સારું દૃષ્ટિગોચર થઈ રહ્યો છે અત્યારે, આપણે સારી સ્ટડી કરી છે, આગળ PhD સુધી કરવી હોય તો યોગો સારા છે. શનિ મંગળવાળી કુંડલી છે એટલે લગ્ન મોડા થવાની સંભાવનાઓ છે, 28, 30 કે 33માં વર્ષે સંભવી શકે છે. બીજા કોલર છે જીગ્ના બેન, એમનો પ્રશ્ન નોકરીના યોગો કેવા છે. બેન, આપની કુંડલીમાં નોકરીમાં સફળતા જોવા મળી રહી છે, તો નોકરીના બાબતે આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કામ કરજો, સફળતા અવશ્ય મળશે. જી બિલકુલ. તો પંચાંગ આ ઉપરાંત દિન વિશેષ કે કયા મુહૂર્ત રહેશે શુભ આપના કાર્ય સિદ્ધ કરવા માટે, એટલું જ નહીં રાશિ, બારે બાર રાશિનું ફળકથન પણ આપણે જાણ્યું અને એ દર્શક મિત્રો કે જેમણે ખૂબ જ વિશ્વાસ કરીને અમને તેમના પ્રશ્નો અને તકલીફો જણાવી તેનું પણ માર્ગદર્શન મેળવ્યું. આપે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી જે માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ એવી અંગત સમસ્યા હોય કે જે આપ TVના માધ્યમથી જાહેરમાં ન પૂછી શકો, તો કાર્યક્રમના અંતમાં TV સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આપ જોઈ શકશો, જેના પર સીધો સંપર્ક તેમનો થશે અને આપના જે પણ પ્રશ્ન છે તેનું નિરાકરણ આપ મેળવી શકશો. ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.